વાલિયા તાલુકાના કોંડ ગામના રોયલ બંગલોઝના મકાનમાંથી રૂપિયા 3.49 લાખની સોના ચાંદીની દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। વાલિયા તાલુકાના કોંડ ગામના રોયલ વિલેજ બંગલોઝના એક મકાનને તસ્કરોએ ધોળે દહાડે નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મોબાઈલ મળીને કુલ રૂપિયા 3.49 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા છે। બનાવ અંગે ફરિયાદીએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। કોંડ ગામે આવેલા રોયલ વિલેજ બંગલોઝના મકાન નંબર 132માં છાયાબેન જીતેશભાઈ પોતાના પતિ અને બે બાળકી સાથે રહે છે। 7 સપ્ટેમ્બરના રોજ છાયાબેનના પતિ બહાર ગયા હતા, જ્યારે તેના માતા પિતા કોસંબી ખાતે રહેતા હોય તેમના ઘરે દશામાં વિસર્જનનું જમવાનું રાખ્યું હતું, જેથી છાયાબેન 12 વાગ્યાના અરસામાં ઘરે તારું મારીને બે બાળકો સાથે માતા પિતાના ઘરે ગયા હતા। આ દરમિયાન તકનો લાભ લઈને બેઠેલા કોઈ અજાણ્યા તસ્કરોએ રોયલ બંગલોઝમાં ધોળે દહાડે ત્રાટકીને છાયાબેનના મકાનનો દરવાજો લોકનું નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ઘરમાં પ્રવેશ એ બેડરૂમમાં રહેલી તિજોરીનું અંદરના ધ્રુવનું લોક તોડીને તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની ચોરી કરી અજવાળામાં જ પલાયન થઈ ગયા હતા। જ્યારે છાયાબેન સાંજે 6 વાગ્યા પરત આવતા તેમના ઘરના દરવાજોનો ખુલ્લો દેખાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ ઘરમાં તપાસ કરતા તિજોરી પણ તૂટેલી નજરે પડતા તેના હોશ ઉડી ગયા હતા। આ અંગે તેમને વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદને તપાસના આધારે હાથ ધરી છે। તસ્કરોએ રૂપિયા 3,49,842ના મત્તાની રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા।